નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમો નમ યોગી વિદ્યાપીઠ પ્રેરિત શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇપકોવાડા ડે સ્કૂલ નડિયાદનગર સંસ્કૃત શિક્ષિકા ધરતીમહોદયા અહમ અહમત હાર્દિક સ્વાગત કરો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ય એકથી સાત જોઈ લીધા છે આજે પદ્ય આઠ મોહમુદગર એટલે કે મોહને ફોડી નાખનારો તોડી નાખનારો એવી હથોડીની વાત કરવામાં આવી છે કે મોહરૂપી જે માયા બંધનો એ બધાને તોડી નાખનાર હથોડીની અહીંયા વાત કરવામાં આવી છે તો સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈશું કે સ્તુતિ એટલે ગુણોનું વર્ણન ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે સ્તોત્ર સ્યુતવતે અને તથા સ્તોત્ર એટલે કે અર્થાત ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે સ્તોત્ર આ પ્રકારનું સ્તોત્ર કાવ્યને સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે સ્તોત્રની રચના દ્વારા કાવ્યાનંદની સાથે સાથે પરમાનંદ એટલે કે બ્રહ્માનંદની પણ અનુભૂતિ થઈ શકે છે આ સ્તોત્ર સાહિત્યમાં શિવમહિમમ સ્ત્રોત્ર જેવા કેટલાક સ્તોત્રો કાવ્યની દ્રષ્ટિએ ઉત્તમ કોટીના છે કનક ધારા સ્તોત્ર જેવા કેટલાક સ્તોત્રો મનોરંજક દંતકથાઓ સાથે સંકળાયેલા છે ચરપટ પંચરિકા આદિ આદિશંકરાચાર્ય ઈસવીસન સાતસો ઇઠ્યાસી થી આઠસો વીસમાં માં રચેલું ઉત્તમ સ્તોત્ર છે આ સ્તોત્રમાં વૈરાગ્ય અને ભક્તિનો સુંદર સમન્વય કરી શંકરાચાર્ય જગતના મનુષ્યોને ઉત્કૃષ્ટ સંદેશો આપ્યો છે આમ તો શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંચરિકાના અઢાર પદ્યો અને દ્વાદશ પંચરિકાના તેર પદ્યો એમ કુલ એકત્રીસ પદ્યો છે એમને મુદગર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાંથી આઠ શ્લોકો અહીં રજૂ કરવામાં આવ્યા છે આ પદ્યોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખ વગેરેના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે માનવ જીવન વીતી રહ્યું છે પુણ્ય કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો આ સ્તોત્રમાં માનવ માત્રને સંસારની મોહમાયાનો ત્યાગ કરી ભગવાનનું શરણ લેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે જો કે શંકરાચાર્યના નામે ઉપલબ્ધ આ બધા સ્તોત્રો શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે એમ માનવાનો કોઈ સબળ કારણ નથી પણ પરંપરાગત રીતે તેમને શંકરાચાર્ય રચિત માની લેવામાં આવે છે તો હવે વિદ્યાર્થી મિત્રો પહેલો શ્લોક આપણે જોઈશું મૂળ જહી ધરા ગમ કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા યલ્લભસે નિજ કર્મો પાતમ વિત્તમ તેન વિનોદાય ચિત્તમ એનો અન્વય જોઈએ હે મૂળ ધનાગમ તૃષ્ણા જહી સદબુદ્ધિ કુરુ મનસી નિજ કર્મો પાતમ વિતમ લભસે ચિત્તમ વિનોદય હે મૂળ એટલે કે હે મૂર્ખ એટલે ધના તત્પુરુષ થશે કે ધનની પ્રાપ્તિની લાલસાને જહી એટલે છોડી દે સદબુદ્ધિમ કુરુ એટલે સન્મતિ રાખ સારી બુદ્ધિ રાખ મનસી એટલે મનમાં વિતૃષ્ણામ તૃષ્ણાના અભાવને નીજે કર્મોપત્તમ એટલે કે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું યતવિત્તમ એટલે જે ધન લભશે એટલે તું મેળવે છે તેના એટલે તેના વડે ચિત્તમ એટલે ચિત્તને વિનોદય વિવત્તાનું દ પ્રેરક આજ્ઞાતનું મધ્યમ પુરુષનું વચન છે એટલે કે પ્રસન્ન રાખ ખુશ રાખ એટલે એનો અનુવાદ થશે કે હે મૂર્ખ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે સન્મતિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ શું કહે છે કે હે મૂર્ખ વ્યક્તિ તું ધન પ્રાપ્તિની લાલસાને છોડી દે સદબુદ્ધિ રાખ મનમાં જે ઈચ્છાઓ છે ઈચ્છાઓને તું ત્યજી દે અભાવ રાખ તેનો અને પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે એ ધન વડે તું પ્રસન્ન મનને પ્રસન્ન રાખ ત્યાર પછીનો બીજો શ્લોક છે યાવત પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તા એનો અન્વય જોઈશું યાવત વિત્તોપાર્જન શક્ત તાવત નિજ પરિવાર રક્ત પશ્ચાત જર્જર દેહે જીવતી ગેહિ વાર્તા પૃતી તાવત જ્યાં સુધી ત્યાં સુધી શબ્દાર્થમાં જોઈએ તો આ અવ્યાર્જન શક્ત એટલે કે છે કે ધન કમાવામાં લાગેલો સપમી તત્પુરુષ સમાસ થાય એટલે લાગેલો રક્ત જર્જર દેહે જીવતી એટલે ક્ષીણ થયેલા શરીરો હોવા છતાં જીવતી એટલે જીવે છે ગેહ એટલે ઘરમાં કોપી એટલે કોઈ પણ વાર્તામ એટલે ખબર અંતર ન પૃચ્છતી એટલે પૂછતું નથી અનુવાદ જોઈએ કે જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાના પરિવાર અનુરક્ત રહે છે પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી એટલે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એ ધન કમાવામાં વ્યસ્ત રહ્યો અને જ્યારે શરીરેનું ક્ષીણ થઈ ગયું ત્યારે તે ઘરમાં રહેતો તો અને ઘરમાં રહે છે છતાં પણ કોઈ એના ખબર અંતર પૂછતું નથી ત્યાર પછીનો ન જોઈએ દિનમપી રજની સાયમ પ્રાપ્ત શિશિર વસંતો પુનરાયાતઃ કાલઃ ક્રીડતી ગચ્છતા આયુહુ તદપી ન મુચ્ચતી આશાવ આયુહુ એટલે કે છે અન્વયમાં કે દિનમ અપી રજની સાયં પ્રાપ્ત શિશિર વસંતો પુનઃ આયાત કાળ ક્રીડતી આયુ ગ્છતિ તદપી આશા વાયુ ન મુચતી રજની એટલે રાત એનો વિરોધી જોઈએ તો દીવ દિરમ અને નિશા એટલે એનો પર્યાય થયો સાયમ એટલે સાંજ પ્રાતઃ એટલે સવાર શિશિર વસંતો ઈ ત્રિતર શિશિર ઋતુ અને ઋતુ પુનઃ એટલે ફરીથી આયાત એટલે આવતી રહે છે તદપી એટલે છતાં પણ આશા વાયુ આશા વાયુ ન મુતી એટલે છોડતો નથી એટલે કહે છે કે દિવસ અને રાત સાંજ અને સવાર શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે કાળ ક્રીડા કરે છે આયુષ્ય વીતતું રહે છે છતાં પણ મનુષ્ય આશારૂપી વાયુને છોડતો નથી ત્યાર પછી ચોથો શ્લોક

મુંડી એટલે માથું મુંડન કરાયેલો છે તેવો લુચ્ચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો કાસાય અંબર એટલે કે ભગવા વસ્ત્રોને ધારણ કરનારો ઉદર એટલે પેટને ખાતર બહુકૃત વેશહ ઘણા બધા વેશ લેનારો નપી જોતો હોવા છતાં ન પશ્યંતી જોતો નથી અનુવાદ જોઈએ કે જટાવાળો મુંડન કરાયેલો ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો ભગવા વસ્ત્રવાળો અનેક ધારણ કરનારો પેટને ખાતર ઘણા બધા લેનારો વ્યક્તિ જોતો હોવા છતાં પણ કાંઈ જોતો નથી એટલે અહીંયા મૂર્ખ વ્યક્તિની વાત મૂર્ખ એટલે લાલચુ વ્યક્તિની વાત કરવામાં આવી છે કે પેટને ખાતર જે બધા વેશો ધારણ કરે છે ત્યાર પછીનો પાંચમો શ્લોક છે ભગવદ્ ગીતા કશ્ચિદ અધીતા ગંગા જલ લોકણી કાપીતા યશ્ય મુરારી સમર્ચા તશ્ય યમ કિમ કુરુ તે એનો અન્વય જોઈએ કે ભગવદ્ ગીતા કશ્ચિત અધીતા ગંગા જલ પીતા યશ્ય સકૃતપી મુરારી સમર્ચા તસ્ય યમ કિમ ચર્ચામ કુરુતે એટલે એના શબ્દાર્થ જોઈએ કિશ્ચિત એટલે કંઈક થોડુંક અધિતા એટલે અધ્યયન કરેલું ભણેલું ગંગાજલકણિકા એટલે કે ગંગાજળનું ટીપું સકૃતપી એટલે એકવાર પણ મુરારી સમરચા એટલે ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તસ્ય યમહ કેમ કુરુ તે ચર્ચા તેની સુયમરા ચર્ચા કરે છે અર્થાત નથી કરતા એટલે એનો અનુવાદ જોઈએ કે જેણે ભગવદ્ ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય અને જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી ત્યાર પછીનો શ્લોક આપણે જોઈએ છઠ્ઠો શ્લોક છે કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્તવા આત્મનમ ભાવય કોહમ આત્મજ્ઞાન વિહિના મૂળાહ તે પચ્યંતે નરક નિગુડા એના શબ્દા અન્વય જોઈએ કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્તવા આત્માનમ ભાવય કો અહમ હતી જે આત્મજ્ઞાનવિહિના વિહીના મૂડાહા તે નરક નરકનિગુડા પચ્યંતે શબ્દાર્થ જોઈએ ત્યક્વા એટલે ત્યજીને આત્માનમ એટલે પોતાની જાતને ભાવય એટલે ભાવના કર કો અહમ હું કોણ છું આત્મજ્ઞાન વિહીના એટલે આત્મજ્ઞાન વગરનો નરક નિગૂઢાહ એટલે કે નરકમાં ડૂબેલો પચ્યંતિ એટલે રંધાય છે અનુવાદ જોઈએ કે કામ ક્રોધ લોભ મોહ વગેરે વિકારોને ત્યજીને તું પોતાને ઓળખ જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે ત્યાર પછીનો જોઈએ ધ્યેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દિન જનાય અન્વય જોઈએ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ અજસ્ત્રમ ધ્યેયમ સજ્જન સંગે ચિત્તમ દિન જનાય વિત્તમ દેયમ શબ્દાર્થમાં ગીતા નામ સહસ્ત્રમ શ્રીમદ ભગવદ ગીતાનો અને વિષ્ણુ સહસ્ત્રના નામનો ધ્યેયમ એટલે ગાવું જોઈએ શ્રીપતિ રૂપમ એટલે લક્ષ્મીના પતિ વિષ્ણુનું રૂપને અજસ્ત્રમ એટલે વારંવાર ધ્યેયમ એટલે ધ્યાન કરવું નિયમ એટલે દોરી જવું દિનજનાય એટલે ગરીબ માણસને દેયમ એટલે આપવું જોઈએ અનુવાદ જોઈએ કે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ ત્યાર પછીનો છેલ્લો શ્લોક છે ક્રિયતે પશ્ચાદ ધાન્યંત શરીરે રોગ યુ તદપી ન મુચ્ય પાપાચરણ એટલે કે છે અન્વયમાં કે ધાન્ય ભોગ સુખત ક્રિયતે પશ્ચાત હંત શરીરે રોગ જાયતે યદ્યપિ લોકે મરણમ શરણમ વર્તતે તદપી પાપાચરણમ ન મુચ્યતિ શબ્દાર્થમાં ધાન્ય ભોગ એટલે ધાન્યનો ઉપભોગ સુખત એટલે સુખેથી ક્રિયતે એટલે કરવામાં આવે છે હંત એટલે અરેરે યદ્યપિ તદપી જો કે છતાં પણ લોકે એટલે દુનિયામાં પાપાચરણમ એટલે પાપનું આચરણ ન મુચ્યતી એટલે છોડતો નથી કે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે પછી અરેરે શરીરમાં રોગ થાય છે દુનિયામાં મરણને શરણ થવું પડે છે છતાં પણ પાપ કરવાનું છોડતો નથી વ્યક્તિની વાત કરવામાં આવે છે કે સુખપૂર્વક જમ્યા કરે અને પછી શરીરમાં રોગો પેદા થાય છે અને છેલ્લે એને મરણને શરણ થવું પડે છે છતાં પણ એ પાપ કર્મ કરવાનું છોડતો નથી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે અન્વય એમાં લખવાના છે અનુવાદ લખવાનો છે આ સાથે અહીંયા ટીપ્પણમાં શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે વિશેષમાં આપણને શબ્દો સમજાયેલા છે વિશેષમાં શબ્દો સમજાયેલા છે એમાં મોહમુદગર મૂઢ નિજ કર્મોપાતમ ભગવદ્ ગીતા આ વિશેષના શબ્દાર્થો છે એ તમારે વિવરણાત્મક નોંધમાં પૂછાય છે તો એમાં તમારે એમાંથી જોઈને લખવાનું છે તો હવે આપણે સ્વતય જોઈશું સ્વૈન પેલો પ્રશ્ન છે મિન્યો નિનયા ખાલી જિગ્યા આયાત મૂઢ કં નિમિત્ત બહુકૃત વેશદર નિમિત્ત મૂઢ કં ન ત્યજતી પાપાચરણ ચિત્ત કુત્ર સજ્જન સંગે કા કહેપતિ અસર વિષ્ણુ સંસ્કૃતભાષા ઉત્તર મનસિ કીદૃશી બુદ્ધિ કુર્યાત

ધાન્ય ભોગમ પશ્ચાત શરીરે રોગ લભતે ત્યાર પછીના પ્રશ્નોના જવાબ છે માતૃભાષામાં ઉત્તર આપો મનુષ્યે પોતાના મનને કેવી રીતે રાજી રાખવાનું છે તો મનુષ્યે પોતાના કર્મોથી પ્રાપ્ત થયેલા ધન વડે પોતાના મનને રાજી રાખવાનું છે સમય સતત ચાલે છે તે દર્શાવવા કવિ શું કહે છે કવિ આદિશંકરાચાર્ય કહે છે કે સમય સતત ચાલ્યા કરે છે દિવસ રાત સવાર સાંજ શિશિર વસંત આ બધું ફરી ફરીને આવ્યા કરે છે મનુષ્ય સાથે સમય ક્રીડા કરે છે અને આયુષ્ય વીતતું જાય છે પછીનો પ્રશ્ન છે કે યમ કોની ચર્ચા કરતો નથી કે જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન એક જ વાર કર્યું હોય ગંગાજળનું એક નાનું ટીપાનું સેવન કર્યું હોય જેણે એક જ વાર ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું હોય તેની યમરાજ ચર્ચા કરતા નથી મનુષ્ય કયા દુર્ગુણને ત્યજીને આત્મા અંગે વિચારવાનું છે મનુષ્ય કામ ક્રોધ લોભ મોહ વગેરે મનોવિકારો અને દુર્ગુણ અને ત્યજીને હું કોણ છું એ સનાતન પ્રશ્ન ઉકેલીને પોતાને દેહ નહીં પણ દેહી સમજવાનો દેહ આત્મા સમજવાનો છે દેહી એટલે આ પુરુષાર્થ કરવાનો છે મનુષ્ય પોતે સતત આત્મિક સ્થિતિમાં સ્થિર રહેવાનું વિચારવાનું છે ત્યાર પછી કહે છે કે આત્મજ્ઞાન વગરના મનુષ્યોની સી દશા થાય છે તો આત્મજ્ઞાન વગરનો મૂર્ખ પામર મનુષ્ય નરકના વાસી બને છે અને નરકમાં ડૂબેલા રહી ત્યાં જ રંધાય છે પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે કહેવાય છે કે પેટ કરાવે વેઠ મનુષ્ય પેટને ખાતર ગમે તેવું કામ કરવા તત્પર થઈ જાય છે જટાધારી બને છે મુંડન કરાવે છે ખેંચીને વાળું ખાડી નાખે છે ભગવા વસ્ત્ર ધારણ કરે છે ત્યાર પછી અહીંયા શ્લોકો આપેલા છે દિનમ અપી રજની ભગવદ્ ગીતા કે સિદ્ધ ગીતાવાળો અને ગેયમ ગીતા નામ સહસ્ત્ર આ શ્લોકો તમારે કંઠસ્થ કરવાના છે શ્લોકો આ રીતે પરીક્ષામાં કંઠસ્થ કરો એ શ્લોકો પરીક્ષામાં ખાસ પૂછાય છે સંદર્ભ સમજૂતીમાં આવશે કે પ્રસ્તુત સંદર્ભ વાક્ય મોહમુદગર નામના સ્તોત્રમાંથી લેવામાં આવ્યું છે એ સ્તોત્રમાં માનવી અને માનવને પ્રિય એવું સુખાદીના સાધનોની મર્યાદામાં બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે માનવજીવન વીતી રહ્યું છે એટલે જેટલો સમય હાથમાં છે તેમાં પુણ્ય કર્મ કરો જગતની વાસ્તવિકતાને પ્રતિક્ષણ ધ્યાનમાં રાખો તેનું ઉદાહરણ આપતા પ્રસ્તુત શ્લોકમાં તેઓ કહે છે કે દિવસ અને રાત સવાર અને સાંજ શિશિર અને વસંત વગેરે સમયના ચક્રો ફરી ફરીને આવે છે સમય રમત રમતમાં પસાર થઈ જાય છે શૈસવ્યોવન વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે તેવી સંસારજનોને જાણ પણ નથી રહેતી આમ આયુષ્ય વીતતું જાય છે છતાં આવા લોકો ઈચ્છા આશારૂપી તંતુને છોડતા નથી તેમની અનંત ઈચ્છા જીવનના અંત સમય સુધી વળગેલી રહે છે આમ કહેવી અહીં માનવ માત્રને સમયની સાવધાની રાખવાનું કહી સંસારની મોહમાયાનો ત્યાગ કરી પરોક્ષ રીતે ભાગવાનું શરણ લેવાનો ઉપદેશ આપે છે ત્યાર પછી છે વાર્તા કો અપી ગેહી ન પૃચ્છતી એટલે ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી પ્રસ્તુત સંદર્ભ વાક્ય મોહ નામના સ્ત્રોતમાંથી લેવામાં આવ્યું છે અહીં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મનુષ્ય જીવે છે ત્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય છે તે પોતાના પરિવારથી અનુરક્ત રહે છે પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જ્યારે જીવતો હોય ત્યારે ઘરમાં કોઈ એના ખબર અંતર પૂછતું નથી આ શ્લોક દ્વારા આદિશંકરાચાર્ય મનુષ્ય જીવનની કરુણા અને સંબંધોની ક્ષણ દર્શાવે છે કે પરિવારમાં વસ્તો માનવી યુવાન હોય રાત દિવસ આર્થિક પ્રવૃત્તિ કરીને ધન કમાતો હોય પોતાના સગા સ્નેહીઓ માટે ત્યાં સુધી જ મહત્વનો છે અને પ્રીતિપાત્ર હોય છે પરંતુ વર્ષો પસાર થાય વૃદ્ધ થાય શરીર ઘસાતું થાય આર્થિક ઉપાર્જન કરી શકતો નથી રોગગ્રસ્ત રોગગ્રસ્ત અને ઘસાયેલા શરીરવાળો એ જીવતો રહે ત્યારે પરિવારના કોઈ સભ્યનો ભાવ પણ પૂછતા નથી તે જાણે કાંઈ કામનો જ નથી એમ માનીને તેની ઉપેક્ષા અને અનાદર કરવામાં આવે છે તેથી સંસાર સ્વાર્થી અને તક સાધુ છે માટે સંસારની નિરક્ષરતાને સમજીને મોહ માયા ત્યજીને ઈશ્વરનું શરણ લેવું જોઈએ એવો ઉપદેશ અહીં કવિએ આપ્યો છે ત્યાર પછી છે તદ્દપી ન મુચ્ચતી પાપાચરણમ એટલે અનુવાદ જોઈએ કે છતાં પણ પાપ કરવાનું છોડતો નથી તો સંદર્ભ સમજૂતી કે પ્રસ્તુત સંદર્ભ વાક્ય મોહમુદગર નામના સ્તોત્રમાંથી લેવામાં આવ્યું છે એમાં કવિ કહે છે કે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે પછી અરેરે શરીરમાં રોગ થાય છે જો કે આ સંસારમાં સર્વ પ્રાણીઓ મરણને શરણ થવાનું છે છતાં પણ મનુષ્ય પાપ કરવાનું છોડતો નથી આ સ્તોત્રમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ દર્શાવે છે માનવને સુખેથી ખાઈ પીને રોગના ભોગ થવું પડે અને છેવટે મરણને શરણ થવાનું અવશ્ય ભાવી છે એ કરુણ સ્થિતિ હોવા છતાં એ પાપા ચરણનો ત્યાગ કરતો નથી ત્યાર પછી છે વિવરણાત્મક નોંધ લખો મોહમુદગર એટલે કે મુદગર એટલે વ્યાયામ કરવાનો એક સાધન મોટે ભાગે પહેલાના ખભા અને હાથની કસરત માટે લાકડાના આ સાધનનો ઉપયોગ કરાતો મુદગર વજનદાર અને મજબૂત હોય પ્રહારથી કોઈ પણ કઠણ વસ્તુના ચૂરે ચૂરા થઈ જાય છે આમ આ ત્રમાસ શ્લોકો મોહને ચૂર ચૂર કરવાના સાધન રૂપે છે સ્તોત્રને એવું નામ આપવામાં આવ્યું છે છે બીજું ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો બંને સેનાઓ યુદ્ધ માટે તત્પર હોય છે યુદ્ધનો પ્રારંભ થવાનો હોય છે અને અર્જુન ધનુષ બાણ છોડીને યુદ્ધ ન કરવાનું વિચારે છે આ સ્થિતિમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ રચાયો તે ભગવદ્ ગીતા તરીકે ઓળખવામાં આવે છે મહાભારતના ભીષ્મ પર્વના આ સંવાદ આવે છે આમાં અર્જુનના મનમાં ચાલતા સંકલ્પ વિકલ્પ અને તે સંદર્ભે શ્રી કૃષ્ણે અર્જુનનો આપેલો ઉપદેશ અઢાર અધ્યાયો તથા સાતસો જેટલા શ્લોકો સંગ્રહિત છે તે ભગવદ્ ગીતા છે ત્યાર પછી સમીક્ષાત્મક નોંધ લખો માનવની સાંસારિક સ્થિતિ કે આદિ શંકરાચાર્ય રચિત મોહમુદગર નામના સ્તોત્રમાં મનુષ્યની સાંસારિક સ્થિતિ દર્શાવવામાં આવી છે કે ભર દરિયે હાલક ડોલક થતી નાવ જેમ ડામાડોળ હોય તેવી બતાવી છે મનુષ્યની સ્થિતિ જ્યાં સુધી માણસ ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પરિવ પરિવારમાં પત્ની પુત્ર વગેરેથી અનુરક્ત રહે છે વખત વિત્તા જર્જર ક્ષીણ શરીરવાળો થઈ જાય મરવાને વાંકે જીવતો હોય ત્યારે ઘરમાં કોઈ એનું ખબર અંતર પૂછતું નથી સાંસારિક સંબંધીઓ સંબંધ આવો પોકળ અને સ્વાર્થપૂર્ણ હોય છે પાપી પેટને ભરવા ખાતર તે જટાવાળો મુંડન કરાયેલો માથાવાળો ખેંચીને કાઢી નાખેલા વાળવાળો ભગવા વસ્ત્રવાળો બની રહે છે છતાં પણ કોઈ પણ વિવેકહીન માણસ વસ્તુ માનવના કર્તવ્યો કે શંકરાચાર્ય નામના સૂત્રમાં માનવના કર્તવ્યો દર્શાવ્યા છે કે માનવને પ્રિયાદી સુખાદી સાધનોની મર્યાદાઓ બતાવી છે સતત એક વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે માનવ જીવન વીતી રહ્યું છે એટલે પુણ્ય કર્મ કર પ્રભુને ઓળખ જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખ કામ ક્રોધ લોભ મો જેવા મનોવિકારોનો ત્યાગ કર હું કોણ છું એ સનાતન પ્રશ્નનો ઉકેલ પ્રયત્નશીલ આત્મ વગરના મૂળ માનવો ડૂબેલા છે અને ત્યાં જ રંધાય છે આમ માનવે પોતાનું કલ્યાણ કરવા માટે ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું લક્ષ્મીના પતિ વિષ્ણુના રૂપનું સતત ધ્યાન કરવું પોતાના ચિત્તને સત્પુરુષોના સંઘમાં દોરી જવું અને લાચાર ગરીબોને ધન આપીને તેમની સહાયતા કરવી જોઈએ ત્રીજું છે માનવીની લાચારી કે શંકરાચાર્ય મોહમુદગર નામના સ્ત્રોતમાં માનવીની લાચારીનો નિર્દેશ કર્યો છે કવિ માનવને તેનો યથાર્થ કર્તવ્ય ધર્મ તરફ અભિમુખ કરે છે કવિ કહે છે દિવસ રાત સાંજ સવાર શિશિર વસંત વગેરે ઋતુઓ ફરી ફરીને આવી જાય છે કાળ કાળક્રીડા કરે છે આયુષ્ય વીતતું જાય છે માનવી કશું કરી શકતો નથી તે લાચાર છે પેટ ખાતર તેને જાત જાતના વેશ લેવા પડે છે અર્થાત વિવિધ ધંધા રોજગાર કરવા પડે છે આત્મજ્ઞાન વિહોણા મનુષ્યોને નરકમાં મગ્ન રહી રંધાવવું પડે છે સુખેથી ધાન્યનો ઉપભોગ કરનાર માનવીને રોગ ન ભોગ થઈ મરણને શરણ થવું પડે છે આ તેની લાચારી છે કવિચ કહે છે કે માનવીએ પુણ્ય કર્મ કરવા જોઈએ પરમાત્માની યથાર્થ ઓળખ મેળવવી જોઈએ અને પોતાનું જીવન પ્રભુમય બનાવવું જોઈએ આમ અહીંયા આ રીતે માનવીની લાચારી વર્ણવાય છે વિદ્યાર્થી મિત્રો આટલું આપણે સ્વાધ્યાય પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ